છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ધોરણ 9 અને ધોરણ 10 ની સરકારી માધ્યમિક શાળા આવેલી છે જેમાં 55 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે કેવી રીતે ભણશે આદિવાસી વિદ્યાર્થીઓ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનું છેવાડાનું ગામ હાફેશ્વર ગામ આવેલું છે જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ધોરણ 9 અને 10 ની માધ્યમિક શાળા ખોલવામાં આવેલ છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 10 આમ બે વર્ગો માટે 5 શિક્ષકની જરૂરિયાત સામે ફક્ત એક જ શિક્ષક આ શાળા ચલાવી રહ્યા છે એક શિક્ષકની નિમણૂક થયેલ હોવાથી આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો તો મળતો નથી અને ધોરણ 10 માં વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતું નથી સરકાર દ્વારા આ શાળામાં શિક્ષકોની ભરતી કરાતી નથી ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે સરકાર શિક્ષણ આપવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ શિક્ષકોની ભરતી કરતું નથી તેનું જવાબદાર કોણ ડુંગર વિસ્તારના છેવાડાના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે અને આખરે તેઓને મંત્રી કરવાનો વારો આવે છે તેનું જવાબદાર કોણ અલ્લા રખા પઠાણ ZSTV નસવાડી સરકારી માધ્યમિક શાળા જેની અંદર છેવાડાનું ગામ છે હાફેશ્વર સામે મહારાષ્ટ્ર અને બાજુમાં MP અને ત્રણેય રાજ્યને સંગમનું રાજ્ય આવેલ છે જેમાં હાફેશ્વર પ્રવાસ યાત્રા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ હાફેશ્વર પ્રાથમિક તેમજ હાઈસ્કૂલમાં સરકારે સારી સુવિધા આપી છે પરંતુ ગામડું ઊંડાણ હોવાના લીધે જો અમદાવાદ છે વડોદરા છે જ્યાંથી ટીચરો મૂકવામાં આવે જે સિટીના ટીચરો હોય જેવો ઓર્ડર મળે તેવો વિસ્તાર જોઈને રસ્તામાં બ્રિજ નથી નંદી આવી જાય તો ત્યાં થંભી રહેવા પડે કદાચ સ્કૂલમાં આવ્યા હોય તો વરસાદ આવી જાય તો ત્યાં જ બેસી રહેવું પડે આવી પરિસ્થિતિ બ્રિજ બન્યા નથી રસ્તા બન્યા નથી એના કારણે ટીચરો સિટીના ટીચરો આ સ્કૂલમાં આવવા તૈયાર નથી આજ સુધીમાં પ્રાથમિકમાં તેમજ આ માધ્યમિક શાળામાં એક જ ટીચર છે 9 અને 10માં ધોરણ એની અંદર અમારા आदिवासी छोकरा गरीब छोकरा बहार जई सकता नहीं गाम में फड़िया में अमे शिक्षण माटे स्कूलों सरकार ने रजूआत करी सरकारे सारी सरस मजानी माध्यमिक शाला आपी परंतु तेमां टीचरो ज ना होय तो टीचर वगर शिक्षण तो अशक्य है तो अमरा गाम वती बधाने अपील है सरकार ने कि हाफेश्वर में सारो एक रोड बने सारा ब्रिज बने જેથી કરી સિટીના ટીચરો પણ આ માધ્યમિક શાળામાં આવે અને શિક્ષણ બાળકોને આપે અને બાળકોને અવર જવર માટે પણ વારંવાર આ વરસાદમાં 3 થી 4 મહિના નંદીના કારણે અને બાળકોને તકલીફ પડતી હોય છે એના માટે બ્રિજ અને રસ્તાનું ધ્યાનમાં લઈ એવી અમારી સરકારને અપીલ છે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે અદ્યતન સુવિધાથી સજ્જ આવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર આવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા આવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ સ્વચ્છ અને મુક્ત વાતાવરણ સ્માર્ટ ક્લાસરૂમ વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી સંસ્કારલક્ષી વ્યાખ્યાનો યોગ રાઇફલ શૂટિંગ વર્ષોત્સવ ઉત્સવ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી શિક્ષક દિન વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ કરાટે ડાન્સ સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્પોર્ટ ડેની ઉજવણી બાળકો માટે વિશાળ મેદાન રમતગમતના સાધનો આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા બાળકો માટે મિનરલ વોટરની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ प्रयोगशाला, कॉन्फ्रेंस हॉल, ऑडिटोरियम हॉल, पुस्तकालय, बाळકો માં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશસ્ત્રીકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ: અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી, એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે. તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી, જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે. જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.